વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ઉપલેટા તાલુકાના વરજાંગ જાડિયા ગામે સ્વૈચ્છિક બંધ પાળવાનો સામૂહિક નિર્ણય લીધો. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ તબાહીને કારણે દરેક લોકોએ પોતાના નજીકના કોઈકને કોઈક વ્યક્તિને કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમજ કોરોનાના કારણે મોતને ભેટતા પણ જોયા જ હશે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને કોરોના વાયરસથી સંક્રમિત થવાની ચેનને તોડવા માટે અને આ ચેન પર કાબૂ મેળવવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે આવેલ વરજાંગ જાડિયા ગામમાં સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધના નિર્ણયમાં સાથે એ પણ નિર્ણય લેવાયો છે કે ગામની અંદર કોઈપણ પ્રકારના ઠંડા પીણા કે ઠંડી આઇટમો પણ વેચવા પર સ્વૈચ્છિક પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી કરીને કોઈને પણ સામાન્ય બીમારી પણ ન થાય માટે પણ સાવચેતીના ભાગરૂપે આ પણ એક નિર્ણય લેવાયો છે. આ વરંજાંગ જાડિયા ગામમાં આગેવાનો અને દુકાનદારો તેમજ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિકપણે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વધતા કોરોના કેસોના કારણે ગામની બહારથી આવતા ફેરિયાઓએ સેલ્સમેનો તેમજ અન્ય મોટા શહેરો કે પછી મોટા નગરોમાંથી વરજાંગ જાડિયા ગામમાં પ્રવેશતા તમામ લોકોને કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને પ્રવેશ પર પ્રતિબંધ રખાયો છે અને સાથે જ ગામમાં રહેતા કોઈપણ લોકો કોરોના સંક્રમિત ન થાય તે માટે મર્યાદિત સમયની અંદર આવશ્યક તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત મર્યાદિત સમયમાં પણ ખુલ્લી રહેતી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પર પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટેની પણ તકેદારી રાખવા અંગે સૂચનો પણ આપવામાં આવ્યા છે. આવા સ્વૈચ્છિક બંધના નિર્ણયથી કોરોના સામેની જંગ માટેના નિર્ણયમાં વ્યાપારીઓ અગ્રણીઓ ગ્રામજનો દ્વારા ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે અને લોકો પણ અહીંયા આ વરજાંગ જાડિયા ગામમાં બિનજરૂરી ઘર બહાર નથી નીકળી રહ્યા. કાનભાઈ સુવા, ZS TV, ઉપલેટા.